ગુજરાત ક્રિકેટ એસોસિએશને આવનારા સમયમાં ખેલાડીઓ વધુ સારી રીતે રમી શકે અને એ માટે 40 લાખના ખર્ચે ઇન્ડોર એકેડેમી બનાવી છે. અહીં 4 અલગ અલગ પ્રકારની વિકેટ્સ છે. કોઈ પણ ફાસ્ટ બોલરને મદદ કરે તો કોઈ સ્પિનરને, એમ ખેલાડીઓ કઈ રીતે પોતાની સ્કિલ સુધારે છે એને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અને અહીં વાત ખાસ એ છે કે હવે વરસાદમાં પણ ખેલાડીઓ પ્રેક્ટિસમાં વિલનની ભૂમિકા નહીં ભજવે. તો આ એકેડેમીના ઓપનિંગમાં બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અને તાજેતરમાં નિવૃત્તિ જાહેર કરનાર ગુજરાતના પૂર્વ કપ્તાન પાર્થિવ પટેલ હાજર રહ્યા હતા. તો પાર્થિવે નિવૃત્તિના નિર્ણય અને હવે પછી શું કરશે તે અંગે વાત કરી હતી. આ બહુ સારી જર્ની રહી. આઈ થિંક એટ ધી એન્ડ ઓફ ધ ડે મને એવું લાગે છે કે મારે જે રીતની વસ્તુ અચીવ કરવી હતી, જે રીતે જે જગ્યાએથી મેં ક્રિકેટ સ્ટાર્ટ કર્યું હતું અને જે જગ્યા પર અત્યારે હું પહોંચ્યો છું, એટલે મને બહુ સેટિસ્ફેક્શન છે. અને મારે એવું લાગતું નથી કે મારે કંઈ જ અચીવ કરવાનું બાકી રહી જતું હોય કે કોઈ રિગ્રેટ્સ હોય. એટલે એનો ગઈકાલે જેમ ઘણા બધા ઇન્ટરવ્યૂઝમાં વાત કરી હતી કે એનો હું સારી રીતે સૂઈ શકીશ કે જે રીતની મેં મહેનત કરી હતી, જે રીતનું મારે જોઈતું હતું, બધી વસ્તુઓનું મને મળ્યું છે જે મારે કરવું હતું. આઈ થિંક ઘણા બધા લોકો રહે છે, તમે જ્યારે 18-20 વર્ષ સુધી ક્રિકેટ રમતા હોય તો કોઈ એકલા હાથે થાય નહીં. આઈ થિંક મેં જેમ મારા લેટરમાં લખ્યું હતું, ફેમિલીનો સપોર્ટ ફૂલ રહ્યો છે, બધા કેપ્ટન્સની અંડર રમ્યો, એ લોકોનો ઘણો બધો સપોર્ટ રહ્યો છે. કારણ કે બધા સિનિયર પ્લેયર્સ આપણે ખાલી ક્રિકેટ નથી શીખવાડતા, તમને ઓફ ધ ફિલ્ડ ઘણી બધી વસ્તુઓ પણ શીખવાડે છે. એટલે બધા જે સિનિયર પ્લેયર્સના ટાઈમમાં જે હું રમતો હતો, સૌરભ ગાંગુલી હોય, સચિન તેંડુલકર હોય, રાહુલ દ્રવિડ હોય, અનિલ કુંબલે હોય કે વીવીએસ લક્ષ્મણ હોય, બધા જોડેથી બહુ બધું શીખવા મળ્યું અને એ બધો એક્સપિરિયન્સ મેં અહીંયા શેર કરવાનો ટ્રાય કર્યો. અને થોડાક અંશે અમે લોકો એમ પણ કહી શકીએ કે આપણે ગુજરાતને સારી જગ્યા પર લઈને મૂક્યું છે.